निर्मल नो अभिगम कल्याण हो छात्रनु हरदम उच्च चलो विद्यार्थी मित्रों छेल्ला लेक्चर नी अंदर आपणे स्वाध्याय 8.2 ना दाखला नंबर 4 अने 5 विषय अभ्यास कर्यो जेमां चौथा दाखला में आपणे एवुं साबित कर्युं हतुं के वर्तुळना व्यासना अंत्य बिंदुए दोरेला स्पर्शको समांतर होय अने पांचमा दाखला नी अंदर एवुं साबित कर्युं हतुं के वर्तुळना स्पर्शकना स्पर्श बिंदुमांथी दोरेलो लंब वर्तुळना केन्द्रमांथी पसार थाय छे। हवे जोईए दाखला नंबर 8 અને રકમ એવી આપેલી છે તમને જે મેં અહીંયા દર્શાવેલી છે કે ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિગત છે એટલે કે ચતુષ્કોણ દોરેલો છે જે વર્તુળની ચારેય બાજુઓને સ્પર્શે છે તો સાબિત કરો કે એબી વત્તા સીડી બરાબર એડી વત્તા બીસી જો એબી વત્તા સીડી બરાબર એડી વત્તા બીસી એટલે કે એ ચતુષ્કોણની સામસામેની બાજુઓનો સરવાળો સમાન થાય છે। આની જગ્યાએ તમને એવું પણ વિધાન પૂછવામાં આવે કે જો કોઈ ચતુષ્કોણ એક વર્તુળને પરિગત હોય તો સાબિત કરો કે તે ચતુષ્કોણની સામસામેની બાજુઓનો સરવાળો સમાન થાય છે। બરાબર છે, તમને ગાણિતિક જે સ્ટેપ છે ન આપેલા હોય, ગાણિતિક શબ્દો છે એ ન આપેલા હોય અને એમનામ પૂછેલું હોય તો જુઓ આની અંદર કદાચ તમે આવું કરો તો પણ ચાલશે કે પેલા આકૃતિ દોરો પછી પક્ષ અને સાધ્ય લખો। અહીંયા પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપેલી હતી એટલે આકૃતિ આપણે એમનામ દોરી નાખી છે, પછી પક્ષ લખીએ છીએ। શું આપ્યું છે તો આપણને એવું કીધું છે કે ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિગત છે, આવું આપણને આપેલું છે, આપણે દર્શાવીએ સાધ્ય। સાબિત શું કરવાનું છે, સાબિત કરવાનું છે એબી વત્તા સીડી બરાબર એડી વત્તા બીસી, એટલે કે એબી અને સીડી નો સરવાળો એડી અને બીસી નો સરવાળો સમાન થાય એવું આપણે સાબિત કરવું છે। તો જુઓ સાબિતી તરફ જઈએ, સાબિતીની અંદર તમને જે આપેલું છે એને સૌથી પહેલા દર્શાવી દો। શું આપેલું છે કે ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિગત છે, એટલે ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિગત હોય તો એ ચતુષ્કોણ એ વર્તુળની ચારેય બાજુઓને સ્પર્શતું હોય। તો જુઓ ચતુષ્કોણની બાજુઓ જે છે આપણે દર્શાવીએ અહીંયા કે અહી ચતુષ્કોણ એબીસીડી ની બાજુઓ, ચલો એબીસીડી ની બાજુઓ કઈ બાજુ, તો કે એબીસીડી ની બાજુ કઈ થઈ છે એબી બીસી સીડી અને એડી એ વર્તુળને અનુક્રમે એટલે ક્રમશઃ કે એબી પેલા છે તો એબી કયા બિંદુમાં સ્પર્શે છે તો કે પી બીસી ક્યુ સીડી છે આર બિંદુમાં અને એડી છે એસ બિંદુમાં સ્પર્શે છે, આવું થયું। હવે આપણે યાદ કરો જ્યારે દાખલા નંબર 12 ગણ્યો હતો ત્યારે આપણે એક પરિણામનો ઉપયોગ કર્યો હતો કે આ બિંદુ એ માંથી દોરેલા સ્પર્શક કયા છે તો કે એ એસ અને એપી અહીંયા સુધીનું જ માપ લેવાનું થાય એના માટે આપણે લીધું હતું સમાન, તો એનો ઉપયોગ કરીએ। અહીંયા જુઓ કયા બિંદુ, તો કે પ્રમેય એના માટે કયો વાપરશું આપણે, તો કે પ્રમેય 10.2 મુજબ, 10.2 મુજબ શું થાય કે બિંદુ એ માંથી
दोरेला स्पर्शको माटे। चलो बिंदु ए माथी दोरेला स्पर्शको जोवो जोई, तो अहीं आ बिंदु ए माथी दोरेलो स्पर्शक थशे एएस अने बीजो स्पर्शक थशे एपी, एटले के स्पर्शको माटे एएस अने एपी केवा थाय सरखा, एएस बराबर एपी। एवी ज रीते बिंदु बी माथी दोरेला स्पर्शको माटे जोईए आपणे के बिंदु बी माथी दोरेला स्पर्शको माटे, जो बिंदु बी माथी दोरेला स्पर्शको क्या बीपी अने बीक्यू, तो ये बन्ने पण केवा थशे समान थशे के बीपी बराबर बीक्यू। एवी ज रीते बिंदु सी माथी दोरेला स्पर्शको माटे चलो जुओ जोई बिंदु सी, आ बिंदु सी एमाथी दोरेला स्पर्शक क्या सी क्यू अने सी आर, એટલે કે બિંદુ સી માંથી દોરેલા સ્પર્શકો સી ક્યુ અને સી આર એ પણ કેવા થાય સરખા થાય, તો એ બંનેને પણ આપણે અહીંયા સરખા દર્શાવીએ છીએ। ત્યાર પછી બિંદુ ડી માંથી દોરેલા સ્પર્શકોની વાત કરીએ, તો કે બિંદુ ડી માંથી દોરેલા સ્પર્શકો માટે, ચલો બિંદુ ડી માંથી દોરેલા સ્પર્શકો કયા છે ડી આર અને ડી એસ, તો એ બંને પણ કેવા થશે સમાન થશે, એટલે કે ડી આર બરાબર ડી એસ। આ ચાર પરિણામ આપણે શેના ઉપર લીધા પ્રમેય 10.2 ઉપરથી, આને આપીએ આપણે પરિણામ નંબર 1 બધું ભેગું કરી અને બરાબર છે। ચલો આટલું આપણને મળી ગયું, હવે જે આપણે સાબિત કરવાનું છે એની અંદર જુઓ ડાબી બાજુ અને જમણી બાજુ બે છે, તો આપણે આનો ઉપયોગ કરીએ AB વત્તા CD, કે હવે AB વત્તા CD બરાબર, ચલો AB વત્તા CD બરાબર શું લખી શકાય જુઓ, આ બાજુ AB છે એની અંદર P બિંદુ વચ્ચે આવે છે, તો જો AP અને B ત્રણે સમરેખ બિંદુઓ હોય તો AP અને BP બંનેનો સરવાળો AB જેટલો થાય, એટલે AB બરાબર લખી શકાય AP વત્તા BP। ત્યાર પછી CD માટે શું લખી શકાય, તો કે C R અને D ત્રણે ત્રણ સમરેખ બિંદુઓ છે, તો એના માટે લખી શકાય કે વત્તા સી આર વત્તા ડી આર, એટલે કે સી આર અને ડી આર બંનેનો સરવાળો સી ડી જેટલો થાય। આ આપણે શું કામ દર્શાવ્યું, તો એનું કારણ પાછળ લખવાનું, કે કારણ કે એપી બી અને સી આર ડી છે, એટલે કે એપી બી અને સી આર ડી સમરેખ બિંદુઓ છે। હવે જુઓ પરિણામ એક ની અંદર કે આ એપી, એપી એને કોણ સરખું છે એએસ, તો હું એપી ની જગ્યાએ એએસ લખી શકું, તો અહીંયા એપી ની જગ્યાએ લખી દઈશ એએસ વત્તા બીપી, તો જોવો જોઈએ બીપી ની જગ્યાએ શું લખી શકાય બીક્યુ, તો હું બીપી ની જગ્યાએ લખીશ બીક્યુ વત્તા સીઆર, તો સીઆર ની જગ્યાએ શું લખી શકાય સીક્યુ, તો હું સીઆર ની જગ્યાએ લખી દઈશ સીક્યુ વત્તા ડીઆર, ડીઆર ની જગ્યાએ શું લખી શકાય ડીએસ, તો હું ડીઆર ની જગ્યાએ લખી દઈશ ડીએસ। હવે જુઓ જેની અંદર એક બિંદુ સમાન હોય એને ભેગા કરી દો, તો એએસ વત્તા ડીએસ ભેગા કરીએ વત્તા બીક્યુ વત્તા સીક્યુ ને ભેગા રાખીએ। ચલો અહીંયા જે આપણે પરિણામ લખ્યા એ ક્યાંથી લખ્યા હતા, તો કે કારણ પરિણામ એક, કે આ જે ચારેય અલગ અલગ લીધા એપી ની જગ્યાએ એએસ, બીપી ની જગ્યાએ બીક્યુ, સીઆર ની જગ્યાએ સીક્યુ અને ડીઆર ની જગ્યાએ ડીએસ, એ આપણે પરિણામ એક ઉપરથી લખેલા છે। હવે જુઓ કે એએસ વત્તા ડીએસ અને બીક્યુ વત્તા સીક્યુ જુઓ જોઈ, એએસ અને ડીએસ બંનેનો સરવાળો શું થશે,
AD बराबर AD वत्ता BQ वत्ता CQ, BQ वत्ता CQ बन्ने नो सरवाड़ो शू थसे? तो बन्ने नो सरवाड़ो थसे BC। जो आपड़े साबित करवानू हो तो AB वत्ता CD बराबर AD वत्ता BC। हवे आ बन्ने ना सरवाड़ा बराबर DC, AD शू काम लखी शक्या? कारण के A, AS अने D समरेख बिंदुओ छे। अने BQ वत्ता CQ बराबर BC शू काम लखी शक्या? तो के बी क्यू अने सी समरेख बिंदुओ छे, के बी क्यू अने सी छे, एटला माटे आपणे लखी शकीए छे। आ थयुं आपणुं राइडर क्यो के साबितीनो दाखलो क्यो, दाखला नंबर 8। फरीथी याद करो शुं हतुं? तो के बिंदु, दरेक बिंदुओ जे छे ए चतुष्कोण जे छे, चतुष्कोण ना शिरो बिंदुओ ABCD, तो आ ABCD नामनो चतुष्कोण वर्तुळने अलग अलग चार बिंदुए स्पर्शे छे, परिगत छे। तो एनी अंदर साबित एवुं करवुं तो के एनी सामसामेनी बाजुओनो सरवाळो समान थाय। तो आपणे शुं कर्युं के चतुष्कोण ABCD एक वर्तुळने परिगत छे, एटले आपणे अहीं दर्शाव्युं के चतुष्कोण ABCD नी बाजुओ AB, BC, CD अने AD ए वर्तुळने अनुक्रमे कया बिंदुमां स्पर्शे हे? तो के पी क्यू आर अने एस बिंदुमां स्पर्शे छे। त्यार पछी आपणे आपणा प्रमेय नंबर 10.2 नो उपयोग करीने दर्शाव्युं बिंदु ए माथी દોરેલા સ્પર્શકો કયા હતા? તો કે AP અને AS। અને પ્રમેય 10.2 શું કહે છે? કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા બંને સ્પર્શકોની લંબાઈ સમાન થાય, એનો ઉપયોગ કરી અને બિંદુ B, બિંદુ A, બિંદુ B, C અને D ચારેયમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈને આપણે સમાન દર્શાવીએ છીએ। ત્યાર પછી AB અને CD નો આપણે ઉપયોગ કરીએ છીએ અને AB બરાબર આપણે લઈએ છીએ AP વત્તા BP, કારણ કે AP B સમરેખ બિંદુ છે, અને CD બરાબર લઈએ છીએ CR વત્તા DR, કારણ કે CR અને D સમરેખ બિંદુઓ છે। ત્યાર પછી પરિણામમાંથી AP ની જગ્યાએ AS, BP ની જગ્યાએ BQ, CR ની જગ્યાએ CQ અને DR ની જગ્યાએ DS મૂકીએ છીએ। ત્યાર પછી એનો ફરીથી ઉપયોગ કરીએ છીએ કે AS અને D, AS અને D ત્રણેય સમરેખ બિંદુઓ છે, તેથી AS વત્તા DS બરાબર AD, CQ અને B સમરેખ બિંદુ છે, તેથી BQ વત્તા CQ બરાબર BC, જેને આપણે અહીંયા દર્શાવી દીધા। તો આ હતો આપણો દાખલા નંબર 8। હવે આગળ આપણે જોવું છે, તો તમે પાઠ્યપુસ્તકની અંદર જોઈ શકો છો એ મુજબ 9મો દાખલો અને 10મો દાખલો આપણે અત્યારે નથી ગણતા, અત્યારે આપણે સીધો 11મો દાખલો ગણીશું। કારણ કે આ જે રાઇડર છે એ જ રાઇડરનો ઉપયોગ કરી આનું જે આ પરિણામ આપણને મળે છે સાધ્યનું, આ પરિણામનો આપણે ઉપયોગ કરી અને આગળનું રાઇડર ગણવું છે। તો એની અંદર આ બધું લખવાની જરૂર નથી, આ આપણને આવડે એટલે ફક્ત આપણે આનો જ ઉપયોગ કરવાનો છે। તો આ રાઇડર અત્યારે ભણેલા છીએ તો આપણને યાદ છે, તો એ મુજબ પહેલા એ આગળનો દાખલો ગણી લઈએ, ત્યાર પછી આપણે બાકીના જે દાખલાઓ વધે છે એ દાખલાઓ વિશે અભ્યાસ કરીશું। તો જુઓ તમે વ્યવસ્થિત રીતે એક વખત વાંચો, જોઈ શું કીધેલું છે, રકમની અંદર શું આપેલું છે એના ઉપર નજર કરો, તો શું થશે જુઓ જોઈ કે રકમ શું કહે છે કે સાબિત કરો કે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે એવું આપણે સાબિત કરવાનું છે। તો ચલો રકમ લખો શું કીધું છે, સાબિત કરો કે દાખલા નંબર છે 11, સાબિત કરો કે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે। સાબિત કરવું છે કે વર્તુળને સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે સ્પર્શતો હોય એવો ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે। તો પહેલા આપણે આકૃતિ દોરી દઈએ કે આ એક વર્તુળ છે,
वर्तुळ ने परिगत होय एवो आपणे समांतर बाजु चतुष्कोण दोरीए। चलो दोरो जोई, वर्तुळ ने परिगत समांतर बाजु चतुष्कोण दोरवो छे। तो आ एक वर्तुळ ने परिगत आपणे समांतर बाजु चतुष्कोण दोरीए छीए। चलो अहींया जे चतुष्कोण दर्शावेलो छे એ એક વર્તુળને પરિગત છે, એટલે કે ચતુષ્કોણની ચારેય બાજુઓ વર્તુળને સ્પર્શે છે, એનું નામ આપી દઈએ આપણે એ બી સી અને ડી, બરાબર છે? આ આપણે નામ આપી દીધું, એની અંદર પક્ષ જુઓ શું કીધું છે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ વર્તુળને પરિગત છે। કયો સમાંતર બાજુ ચતુષ્કોણ? તો કે સમાંતર બાજુ चतुष्कोण ए बी सी डी ए वर्तुळ ने परिगत छे। आ समांतर बाजु चतुष्कोण ए बी सी डी वर्तुळ ने परिगत छे। आपणे साबित करवू छे के समांतर बाजु चतुष्कोण ए बी सी डी ए समबाजु चतुष्कोण छे। એટલે આપણે જે અહીંયા વર્તુળને સમાંતર બાજુ ચતુષ્કોણ પરિગત દર્શાવેલો છે એ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે એવું આપણે સાબિત કરવું છે। તો સૌથી પહેલા જે આપણને આપેલું છે આપણે દર્શાવી દઈએ કે સાબિતી શું આપેલું છે। જુઓ કે અહીં समांतर बाजू चतुष्कोण ए बी सी डी ए वर्तुळ ने परिगत छे, आवू आपणने आपेलू छे। एनो मतलब परिगत छे एटले के चतुष्कोण ए बी सी डी नी चारेई बाजुओ वर्तुळ ने स्पर्शे छे। हवे जुओ आपणे जे आगळनो राइडर भण्या एनी अंदर आपणे एवुं जोयुं हतुं के जो कोई चतुष्कोण वर्तुळ ने परिगत होय तो ते चतुष्कोण नी सामसामेनी बाजुओनो सरवाळो समान थाय, आपणे एनो उपयोग करवो छे। तो आपणे शुं भण्या छीए के हवे कोई चतुष्कोण वर्तुळ ने परिगत होय तो तेनी साम सामेनी बाजुओ नो सरवाळो सरखो थाय। જુઓ અહીંયા આપણે જે ચતુષ્કોણ દર્શાવ્યો છે એ બી સી ડી એ વર્તુળને પરિગત છે। જો વર્તુળને પરિગત હોય તો એની ચારે ચાર બાજુમાંથી સામસામેની બાજુનો સરવાળો સમાન થાય, એટલે કે અહીંયા પરિગત છે તો એની સામસામેની બાજુ એ બી ની સામે સી ડી, એટલે કે એ બી વત્તા સી ડી બરાબર એ ડી ની સામે બી સી, એટલે કે એ ડી વત્તા બી સી થાય। આ થઈ ગયું આપણું પરિણામ નંબર એક। ત્યાર પછી ચતુષ્કોણ કેવો છે? તો કે અહીં ચતુષ્કોણ એ બી સી ડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। હવે તમે ધોરણ નવ ની અંદર ચતુષ્કોણ યાદ કરો કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ કેવી હોય? સમાન હોય, એટલે કે AB અને CD સમાન થાય તથા AD અને BC સમાન થાય। આ થયું તમારું પરિણામ નંબર બે। હવે પરિણામ એક અને બે નો ઉપયોગ કરીએ કે પરિણામ એક અને
बे पर थी जुओ जो परिणाम एक ने बे के अहिया जे ए बी छे एने एम नाम राखीए वत्ता सी डी नी जगह हूँ ए बी दर्शावी दऊ बराबर ए डी एम नाम छे अने बी सी नी जगह हूँ ए डी दर्शावी दऊ एटले वत्ता ए डी एटले शुं थयुं 2ab बराबर 2ad अब बे कैंसल तो शुं वधशे ab बराबर ad એટલે કે ab અને ad સરખા થાય છે ab અને ad સરખા હોય તો ab અને ac પણ સરખા થાય અને cd અને ad પણ સરખા થાય આ પરિણામ નંબર 3 તો પરિણામ 2 અને 3 નો ઉપયોગ કરો કે પરિણામ 2 અને 3 પરથી बे अने त्रण पर थी ए बी बराबर बी सी बराबर सी डी बराबर ए डी એટલે કે ચારે ચાર બાજુઓ સરખી છે અને જે ચતુષ્કોણની ચારે બાજુઓ સમાન હોય એ ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાય તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ ए बी सी डी ए समबाजु चतुष्कोण छे એટલે કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હતી એની અંદર આપણે ચારેય બાજુ સમાન સાબિત કરી દીધી અને જો ચતુષ્કોણની ચારેય બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ સમબાજુ ચતુષ્કોણ હોય એવું આપણે સાબિત કર્યું એટલે આ આપણો દાખલા નંબર 11 હતો એ આપણે સાબિત કર્યો જેની અંદર એવું કીધું હતું કે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે બરાબર છે હવે આગળ આપણે હજી એક જોવો છે દાખલો એના માટે જોઈએ દાખલા નંબર 10 દસમા દાખલા વિશે આપણે અભ્યાસ કરીએ દસમો દાખલો ભણી લઈએ જુઓ દસમા દાખલાની અંદર શું કીધું છે રકમ વાંચો વ્યવસ્થિત રીતે કે સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને સ્પર્શ બિંદુઓને કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો એકબીજાને પૂરક હોય છે દાખલા નંબર 10 साबित करो के वर्तुळनी बहारना बिंदु माथी वर्तुळने दोरेला बे स्पर्श वर्तुळने दोरेला बे स्पर्शको वच्चेनो खूणो અને સ્પર્શ બિંદુઓને કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો એકબીજાને પૂરક હોય છે ચલો સૌથી પહેલા આકૃતિ દર્શાવો શું કીધું છે કે આપણે પહેલા આકૃતિ દોરીએ એક વર્તુળ છે આ વર્તુળને બહારના બિંદુમાંથી બે સ્પર્શકો દોરેલા છે તો બહારના બિંદુમાંથી આપણે બે સ્પર્શકો દોરીએ આ બહારના બિંદુ પી માંથી દોરેલા સ્પર્શકો પી એ અને પી બી અને આપણે લંબાવીએ રેખા દોરીએ તો પણ ચાલે અહીંયા પણ રેખા દોરી શકાય એટલે બંને બાજુ રેખા થઈ ગઈ એટલે આપણને શું કીધું હતું કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકો આ વર્તુળની બહારના બિંદુ પી માંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકો પી એ અને પી બી વચ્ચેનો ખૂણો એટલે આ ખૂણો અને સ્પર્શ બિંદુઓ અને કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો એટલે કે આ સ્પર્શ બિંદુઓ છે એ અને બી એને હું કેન્દ્ર સાથે જોડું તો જે બને છે ખૂણો એ ઓ બી
આ ખૂણો આ બંને ખૂણાઓ એકબીજાના પૂરક હોય. યાદ કરો આપણો આગળનો જ્યારે શરૂઆત કઈ રીતે ચેપ્ટરની, ત્યારે આપણે વિકલ્પો ભણ્યા હતા અને બીજો વિકલ્પ ત્યારે આપણે બે રીતે ગણાવ્યો હતો, એમાં આ પરિણામનો ઉપયોગ તમને કરાવ્યો હતો મેં, એ આપણે સાબિત કરવું છે. તો પક્ષની અંદર શું આપ્યું છે જુઓ, પેલા તો આપણને પક્ષમાં એવું કીધું છે કે એક વર્તુળ આપેલું છે અને એની બહારના બિંદુમાંથી બે સ્પર્શકો દોરેલા છે. તો દર્શાવો કે ઓ કેન્દ્રિત વર્તુળની બહારના બિંદુ પી માંથી દોરેલા સ્પર્શકો પી એ અને પી બી છે. આવું આપણને આપેલું છે. આપણે સાબિત શું કરવાનું છે કે ખૂણો એ ઓ બી વત્તા ખૂણો એ પી બી બરાબર બંને પૂરક છે, તો બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તેથી ખૂણો એ ઓ બી વત્તા ખૂણો એ પી બી બરાબર 180 અંશ થાય. આવું આપણે સાબિત કરવું છે. તો જુઓ સાબિતી, સૌથી પ્રથમ શું આપેલું છે અને આપણે દર્શાવી દઈએ કે અહીં ઓ કેન્દ્રિત વર્તુળની બહારના બિંદુ પી માંથી વર્તુળને દોરેલા પી માંથી દોરેલા સ્પર્શકો પી એ અને પી બી છે. ચલો આટલું આપણને આપેલું છે. ત્યાર પછી આને આપણે થોડુંક સહેલું બનાવવું છે, એટલા માટે આપણે ધારી લઈએ કે ધારો કે જો ખૂણો AOB બરાબર ખૂણો એક, પછી ખૂણો PBO, ખૂણો PBO બરાબર ખૂણો બે, ત્યાર પછી એવી જ રીતે ખૂણો APB, ખૂણો APB બરાબર ખૂણો ત્રણ, અને ખૂણો PAO બરાબર ખૂણો ચાર. PAO બરાબર ખૂણો ચાર. આપણે એવું ધાર્યું કે ફક્ત ખૂણાના માપ જ ધાર્યા છે કે AOB ખૂણાને આપણે ખૂણો એક કહીએ છીએ, PBO ખૂણાને આપણે ખૂણો બે કીધો, APB ખૂણાને આપણે ખૂણો ત્રણ કીધો અને PAO ખૂણાને આપણે ખૂણો ચાર કીધો. એટલે આપણને થોડુંક સહેલું પડે એટલા માટે આપણે ધાર્યું છે. હવે જુઓ અહીંયા એક ચતુષ્કોણ બને છે, તો એના માટે આપણે દર્શાવી કે પેલા એ ખૂણો કેટલો બનશે. તો જુઓ બિંદુ A માંથી વર્તુળને દોરેલો સ્પર્શક કયો છે, PA છે. એટલે અહીં દર્શાવો કે અહીં વર્તુળ પરના બિંદુ A માંથી દોરેલો સ્પર્શક PA છે. એટલે કે અહીં રેખા PA એ વર્તુળને બિંદુ કયા બિંદુમાં A પાસે સ્પર્શે છે. જો બિંદુ A પાસે સ્પર્શતું હોય તો OA અને PA બંને કેવા થાય, લંબ. તેથી PA લંબ OA, આ બંને લંબ હોય તો ખૂણો PAO કેટલા અંશનો થાય, એટલે કે તેથી ખૂણો PAO બરાબર 90 અંશ. તેથી જો આપણે ખૂણો PAO બરાબર કેવો લીધો છે, ખૂણો PAO બરાબર ખૂણો 4, તેથી ખૂણો 4 બરાબર 90 અંશ. આ આપણો પરિણામ નંબર 1. ત્યાર પછી કે જુઓ કઈ રેખા સ્પર્શે છે, રેખા PB. તો દર્શાવો કે રેખા PB એ વર્તુળને કયા બિંદુમાં, બિંદુ B પાસે સ્પર્શે છે, બિંદુ B પાસે સ્પર્શે છે. ચલો બિંદુ B પાસે સ્પર્શતું હોય તો અહીંયા આ OB અને PB બંને કેવા થાય, એકબીજાને લંબ થાય. તેથી PB લંબ OB. હવે જો PB અને OB લંબ થતા હોય
तो खूणो पीबी ओ नु माप केटलू थशे તેથી ખૂણો પીબીઓ નું માપ કેટલું થશે 90 અંશ થશે ખૂણો પીબીઓ જુઓ શું ધાર્યો તો આપણે ખૂણો પીબીઓ બરાબર ખૂણો 2 તેથી ખૂણો 2 બરાબર 90 અંશ આ થઈ ગયું પરિણામ નંબર 2 હવે યાદ કરો ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો શું થાય 180 અંશ થાય એનો આપણે ઉપયોગ કરવો છે તો કે હવે ચતુષ્કોણ ए बी सी डी माटे चारे खूणा ना माप नो सरवाळो 180 आपणे चारे खूणा ने धार्या छे 1 2 3 ने 4 स्वरूप में एज क्रम में लईए के खूणो 1 वत्ता खूणो 2 वत्ता खूणो 3 वत्ता खूणो 4 बराबर 180 हवे जुओ खूणा 1 नु माप आपणी पासे नथी नथी मळ्यु एने एम नाम राखो पछी खूणो 1 वत्ता खूणो 2 जुओ जोई खूणो 2 बराबर 90 अंश मळ्या छे एने अहीं लखी दियो 90 अंश વત્તા ખૂણો 3 તો ખૂણો 3 નથી મળ્યા એને એમ નામ રાખો ખૂણો 3 વત્તા ખૂણો 4 બરાબર કેટલા મળ્યા 90 તો ખૂણા 4 ની જગ્યાએ દર્શાવો 90 અંશ બરાબર એક સોરી ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે 360 અંશ થશે બરાબર છે જોજો આ ભૂલ ન થાય હવે જુઓ કે અહીંયા ખૂણો 1 વત્તા ખૂણો 3 એમ નામ છે 90 અંશ વત્તા 90 અંશ એટલે થશે 180 અંશ બરાબર 360 અંશ આ 180 પ્લસ છે એને સામે લઈ જાવ શું થશે માઇનસ તેથી ખૂણો 1 વત્તા ખૂણો 3 બરાબર 360 અંશ માઇનસ 180 અંશ તેથી ખૂણો 1 વત્તા ખૂણો 3 બરાબર 360 માંથી 180 બાદ કરો કેટલા વધશે 180 અંશ હવે દર્શાવી દો ખૂણો 1 શું હતો તો કે તેથી ખૂણો AOB વત્તા ખૂણો 3 શું હતો ખૂણો APB બરાબર 180 અંશ જુઓ જોઈએ આ આપણું સાધ્ય હતું આ થઈ ગયું આપણું સાધ્ય જે આપણે અગાઉ વાત કરી હતી વિકલ્પ વખતે એનો જ ઉપયોગ કર્યો છે અહીંયા આપણે આ પરિણામનો ઉપયોગ કર્યો હતો કે આ બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય સાબિત કેવી રીતે કર્યું કે એના પહેલા આપણે જે મેથડ થી ગણ્યું હતું એ મેથડ થી આપણે સાબિત કર્યું એની અંદર આ જે પોઈન્ટ છે બે એ બે મુદ્દા આપણે દર્શાવવા નહોતા એ ફક્ત તમને સમજાવેલા હતા કે આ 90 અંશ નો ખૂણો કેવી રીતે થાય છે કે પ્રમેય 10.1 પરથી થાય છે એવું આપણે સમજાવ્યું હતું અહીંયા આપણે મુદ્દાઓ મેળવા છે કે સ્પર્શે છે એટલે લંબ છે એ અને ત્યારબાદ ચારેયના ખૂણો 360 ઉપરથી આપણે બે ખૂણાના માપ મૂકી અને બાકીના બે ખૂણાનો સરવાળો મેળવી લીધો એટલે આ લેક્ચરની અંદર આપણે ટોટલ 3 રાઇડરો જોઈ હજી સ્વાધ્યાયની 2 રાઇડરો બાકી છે જેનો અભ્યાસ આપણે હવે પછીના લેક્ચરની અંદર કરીશું